नमस्कार दर्शक मित्रों, एट थ्रेड गुजरात में आपनु स्वागत छे। 2022 ने गुजरात विधानसभा की चूंटनी नी तमाम पक्षों द्वारा तड़ामार तैयारी शुरू थी गई है और आ चूंटनी ने हवे केटलाक महीनाओं बाकी रहा है त्यारे तमाम पक्षों एडी चोटी नु जोर लगावी रहा है। तेवामां गुजरात कांग्रेस पण ताकात साथे मैदान में उतरी है और कांग्रेसे गुजरात विधानसभा चूंटनी ने कब्जे करवा माटे हवे गुजरात विधानसभा चूंटनी पहला ज 7 कार्यकारी अध्यक्षों की निमणूक कर दीधी है। जी हाँ, गुजरात कांग्रेस बाकी पदों पर निमणूक माटेनी मंजूरी की मोहर वागी गई है। तर मीडिया खबरों मुजब सामे आवी छे के गुजरात कांग्रेस ना 7 कार्यकारी अध्यक्षों की निमणूक कराई छे, जारे 5 धारासभ्यों ने कार्यकारी अध्यक्ष बनावाया छे, जेमां जिग्नेश मेवाणी, ऋत्विक मकवाणा, अमरीश डेर, हिम्मत सिंह पटेल, कादिर पीरजादा, इंद्र विजय सिंह तेमज ललित कगथरा ने पण कार्यकारी अध्यक्ष नुं पद सौंपता एवी चर्चा थई रही छे के कांग्रेस में आंतरिक रोष ने खाळवा माटे आ पदोनो कारोबार 7 दिग्गजों ने सौंपवामां आव्यो छे। અને હવે જો આના વિશે આપણે વિગતવાર વાત કરીએ તો ખબરો મુજબ એવું સામે આવ્યું છે કે ધારાસભ્ય લલિત કગથરા, જિગ્નેશ મેવાણી, ઋત્વિક મકવાણા, અમરીશ ડેર, હિંમતસિંહ પટેલ, કાદિર પીરજાદા અને ઇન્દ્ર વિજયસિંહ ગોહિલને કાર્યકારી પ્રમુખ બનાવવામાં આવ્યા છે અને આમાંથી પ્રથમ 5 ધારાસભ્ય છે, જ્યારે અંતિમ 2 નેતા કાદિર પીરજાદા અને ઇન્દ્ર વિજયસિંહ ધારાસભ્ય નથી। જો કે કાર્યકારી પ્રમુખ બનાવ્યા બાદ આ તમામ નેતાઓનું કદ વધી ગયું છે। સાથે જ મીડિયા અહેવાલ મુજબ એવી પણ ચર્ચા થઈ રહી છે કે 2 દિવસ પહેલા ગુજરાત કોંગ્રેસના ટોચના નેતાઓથી દિલ્હીમાં કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે બેઠક મળી હતી અને આ બેઠકમાં 7 કાર્યકારી પ્રમુખોના નામ પર મોહર મારવામાં આવી હોવાનું કહેવાઈ રહ્યું છે। તો બીજી તરફ કોંગ્રેસે 26 સંસદીય વિસ્તારોમાં સુપરવાઇઝરોની નિમણૂક કરી દીધી છે, જેમાં અલગ અલગ રાજ્યોમાં ધારાસભ્ય સહિત કુલ 37 નેતાઓને પાર્ટીના કામ માટે તૈયાર કર્યા છે, જેમાં વધુ પડતા નેતા રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી છે। ત્યારે મીડિયા રિપોર્ટ મુજબ એવું પણ જાણવા મળી રહ્યું છે કે દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં હાઈકમાન્ડ દ્વારા ગુજરાત કોંગ્રેસને ખુલ્લો દોર અપાયો છે, જેમાં વિધાનસભાની ચૂંટણીમાં પ્રદેશ કોંગ્રેસને નિર્ણય લેવા સ્વતંત્રતા આપવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે, જેમાં કોઈ પણ ભાગે 2022ની ચૂંટણીમાં પરિણામ લાવવાની સૂચના અપાઈ છે। તેમજ આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસના નેતાઓએ હાઈકમાન્ડને સૂચન કર્યું કે ગુજરાતમાં જો જીત મેળવી હશે તો અમે જે ઈચ્છીએ તે જ મુજબ ચાલવું પડશે, તો સત્તા મળવાની તક વધી જશે। આ ઉપરાંત પ્રદેશ નેતૃત્વને તો એટલા સુધી કહી દેવામાં આવ્યું છે કે જે રણની નીતિ ઘડવી હોય તે ઘડો, પરંતુ અમારે તો પરિણામ જોઈએ છે, કોઈ પણ ભાગે 2022ની ચૂંટણીમાં પરિણામ લાવવા સૂચના અપાય છે, તેવું પણ મીડિયા અહેવાલ મુજબ સામે આવ્યું છે। બીજી એક ખબર સાથે ફરી મળીશું, ધન્યવાદ।